સ્વાગત છે, હું છું યશ ભટ્ટ. આપની સાથે મહત્વના સમાચારથી શરૂઆત કરીશું. રાજ્યના 144 તાલુકામાં સાર્વત્રિક વરસાદની ખબરો સામે આવી છે. ખાસ તો પંચમહાલના જાંબુઘોડા કે જ્યાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ વલસાડના પારડી ખાતે પણ 4.25 ઇંચ વરસાદ ખાબક્યો છે. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. ફરી એકવાર આપને જણાવીએ, પંચમહાલની વાત છે કે જ્યાં જાંબુઘોડામાં 6 ઇંચ જેટલો વરસાદ થયો છે. આ સિવાય પારડી, વલસાડનું પારડી કે જ્યાં 4.25 ઇંચ વરસાદ થયો છે, અને છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો વિસ્તારથી ખાસ પંચમહાલની ખબર તમને જણાવીશું. જાંબુઘોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં 5 ઇંચ જેટલો અત્યાર સુધીનું અપડેટ સામે આવ્યું છે. અહીં જે ભારે વરસાદ પડ્યો તેના કારણે થઈને સૂકી નદી 2 કાંઠે થઈ ગઈ છે. તસવીરો તમે નિહાળી રહ્યા છો. અને નીચાણવાળા વિસ્તારોમાં તો ખાસ પાણી ભરાયાની ફરિયાદ પણ સામે આવી રહી છે. અલગ અલગ તસવીરો આપના ટીવી સ્ક્રીન પર. વાત હવે આગળ કરીશું ડાંગ જિલ્લાની કે જ્યાં પણ વરસાદી માહોલ જે છે તે જામ્યો છે. તો આ ડાંગ જિલ્લાની તસવીરો તમે નિહાળી રહ્યા છો કે જેમાં જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ તો આહવા, સાપુતારા, વઘઈ, સુબીર આ બધા જ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ તો આહવા વઘઈ માર્ગ પર જે શંકર ધોધ છે તે 16 કળાએ ખીલી ઉઠ્યો છે. અને ખાસ તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અલગ અલગ તસવીરો આપના સ્ક્રીન પર. તો આ ડાંગના અલગ અલગ વિસ્તારોની તસવીરો, અને આજે રસ્તા વચ્ચે જ ધોધ આવેલો છે તે શંકર ધોધ પણ તમે જુઓ છો 16 કળાએ ખીલી ઉઠ્યો છે. અને આ ધોધનો અવાજ દૂર દૂર સુધી લોકો સાંભળી શકે છે. ભરૂચ જિલ્લાની હવે વાત કરીશું કે જ્યાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની ખબર ભરૂચના અલગ અલગ વિસ્તારમાંથી સામે આવી રહી છે. ખાસ તો ફરજાચાર રસ્તા, 5 બત્તી વિસ્તાર કે જ્યાં પાણી ભરાઈ ગયા છે. આ સિવાય ફાટા તળાવ, ગાંધી બજાર ચોક આ બધા જ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રોડ રસ્તા પર પાણી ભરાઈ જતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મહત્વની ખબર રાજકોટથી સામે આવી રહી છે કે જ્યાંનો ન્યારી 1 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ન્યારી 1 ડેમના 3 દરવાજા ખોલવા પડ્યા છે. આ 3 દરવાજા 1 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. અને ખાસ તો આગળના જે નીચાણવાળા વિસ્તારો છે તેને અલર્ટ પણ આપવામાં આવ્યું છે. મહત્વના સમાચાર રાજકોટ માટે, કારણ કે ન્યારી 1 ડેમથી સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવતી હોય છે. ત્યારે આ ડેમનો ઓવરફ્લો થવું તે ખાસ તો રાજકોટ અને આસપાસના વિસ્તારો માટે બહુ જ મહત્વપૂર્ણ ગણાશે, કારણ કે અહીંયાથી ઘણા લોકોને પાણી પૂરું પાડવામાં આવતું હોય છે. ફોનલાઈન પર સંવાદદાતા હરિન માત્રવડિયા. હરિન, ખાસ જણાવશો, ન્યારી 1 ડેમનું ઓવરફ્લો થવું ખરેખર એક સારા સમાચાર છે? જી ચોક્કસ, જે રીતે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને ઉપરવાસમાં પણ જે રીતના ભારે વરસાદ છે, ત્યારે ન્યારી 1 ડેમ ઓવરફ્લો થયો છે. જેને લઈને નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમના 3 દરવાજા છે ખોલી નાખવામાં આવ્યા છે. 1 ફૂટ સુધી ડેમના દરવાજા છે ખોલી નાખવામાં આવ્યા છે. ખૂબ સારી બાબત માની શકાય, કેમ કે જે રીતે ઉનાળામાં રાજકોટમાં પાણીનો પ્રશ્ન, અને ખાસ કરીને અત્યારે જે રીતની સિઝન ચાલી રહી છે, વાવણીની સિઝન પૂરી થઈ ગઈ છે, પરંતુ અત્યારે જયારે પાણીની જરૂર હોય છે ત્યારે પાણી, અને આગામી સમય માટે પણ જયારે પાણી આપવાનું થતું હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક પાણીની તંગી બિલકુલ રાજકોટમાં વર્તાતી હોય છે. એટલે પીવાના પાણી માટે અને સિંચાઈના પાણી માટે જે રીતના જળાશયોમાંથી પાણી લેવામાં આવતું હોય છે ત્યારે અલગ અલગ ચેકડેમો, નદી નાળા પણ જે રીતના વરસાદને કારણે છલકાઈ રહ્યા છે તે ખૂબ સારી બાબત છે. અને અત્યારે જે ન્યારી 1 ડેમ છે તે ઓવરફ્લો, એના 3 દરવાજા છે ખોલી નાખવામાં આવ્યા છે. જી બિલકુલ હરિન, આભાર આ સમગ્ર માહિતી આપવા માટે. તો ખાસ ડેમના 3 દરવાજા જે છે તે ખોલવામાં આવ્યા છે 1 ફૂટ સુધી. હવે ફિલહાલની પરિસ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોને અલર્ટ આપી દેવામાં આવ્યું છે. તસવીરો તમે નિહાળી રહ્યા છો, આ ન્યારી 1 ડેમની તસવીરો છે રાજકોટ ખાતેના. અહીંયાના 3 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. બહુ મહત્વપૂર્ણ ખબર એટલા માટે ગણી શકાય, કારણ કે સૌરાષ્ટ્રમાં હંમેશા રાજકોટ વિસ્તારમાં પીવાના પાણીની તકલીફ રહેતી હોય છે. ન્યારી 1 ડેમના ઓવરફ્લો થવાથી આ પરેશાની દૂર થઈ જશે.
દક્ષિણ ગુજરાતની વાત કરીશું કે જ્યાં અનેક વિસ્તારોમાં વરસાદની ખબરો સામે આવી છે, ખાસ તો નવસારી કે જ્યાં અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે. ખાસ ગણદેવી, ચીખલી, વાંસદા આ બધા જ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. જિલ્લાના બે ડેમમાં નવા નીરની આવક પણ થઈ છે. જૂજ અને કેલિયા ડેમની સપાટીમાં સામાન્ય વધારો થયો હોવાની પણ અપડેટ સામે આવી રહી છે. નવસારીના જે સવારથી વહેલી સવારથી ગણી શકાય કે જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ હતી, ત્યારે તમામ તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. ખાસ ખેડૂતોમાં વરસાદને લઈને ખુશીનો માહોલ જરૂર જોવા મળી રહ્યો છે. નેશનલ હાઈવે 48 જે છે તેના પર ધોધમાર વરસાદ પડ્યો છે અને વરસાદ પડતા વાહન ચાલકોને હાલાકી જરૂર થઈ છે. નવસારી, જલાલપોર, ગણદેવી આ સમગ્ર વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો છે. વાત વલસાડ જિલ્લાની કે જ્યાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જોકે વલસાડ જિલ્લાના પારડીમાં સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતા પારડીના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આમ સવારથી વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘરાજાની મહેર યથાવત છે. આથી જિલ્લાના ધરતીપુત્રોમાં આનંદની લાગણી જરૂર જોવા મળી રહી છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાના ઉપરવાસ એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ ગાયકાંઠે વહી રહ્યા છે, જેને પગલે વલસાડ જિલ્લાની મુખ્ય નદીઓ એવી દમણગંગા, પાર, ઔરંગા નદી પણ અત્યારે બે કાંઠે છે. પારડી નજીકથી પસાર થતી પાર નદી અત્યારે બે કાંઠે વહી રહી છે, જેને કારણે નદી નાળા અને નદી કિનારા વિસ્તારના લોકોને સાવચેત રહેવાની સૂચના આપી દેવાય છે. આમ વલસાડ જિલ્લામાં હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને પગલે વલસાડ જિલ્લાનું તંત્ર એલર્ટ પર છે. વાત કરીશું હવે પોરબંદરની કે જ્યાં ચોપાટી પર બે બોટ તણાઈ આવી હોવાની વાત સામે આવી છે. આ ફિશિંગ બોટ અને સાથે સાથે એક ટગ બોટ હતી કે જે તણાઈ આવી છે. બંદર પર બંને બોટ લાંગરવામાં આવી હતી, પરંતુ જે ભારે પવન આવ્યો તે કારણે થઈને દરિયા કિનારે આ બોટ તણાઈ આવી છે. તસવીરો આપના સ્ક્રીન પર. વાત ભાવનગરની કરીશું કે જ્યાં શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવક થતી અહીં જોવા મળી રહી છે. ખાસ શેત્રુંજી ડેમની જળસપાટી 30.4 ફૂટ પર પહોંચી છે. શેત્રુંજી ડેમમાં 807 ક્યુસેક પાણીની આવક હજુ પણ ચાલુ છે. વાત ભાવનગરની કરીએ. આઠમના દિવસે આજે જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ફરી એકવાર આજ રોજ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેર તથા જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો. આ વરસાદનું આગમન થતાની સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો છે. ગ્રામ્ય પંથકમાં વરસાદને લઈને ખેડૂતો માટે કાચા સોના સમાન વરસાદ વરસી રહ્યો છે. સંવાદદાતા નીતિન ફોનલાઈન પર આપણી સાથે. નીતિન, ખાસ જણાવશો ભાવનગર માટે આજનો દિવસ બહુ મહત્વપૂર્ણ રહ્યો? જી ચોક્કસ. યસ, વાત કરીએ તો જે ગઈકાલે પણ જે વરસાદી માહોલ હતો અને છેલ્લા 2 દિવસમાં વરસાદી માહોલ રહ્યો છે સમગ્ર પંથકમાં, ત્યારે આજે 8મા દિવસે આજ વહેલી સવારથી તે વરસાદી માહોલ સર્જાયો હતો અને શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ છે તે શરૂ થયો હતો. ઓવરઓલ વાત કરીએ શેત્રુંજી ડેમની, તો શેત્રુંજી ડેમ છે તે ભાવનગરની પીવાના પાણી માટેની જીવા સામાનની જે દોરી છે તેવો ડેમ છે. ઓવરઓલ આ ડેમ 2015માં એકવાર ઓવરફ્લો થયો હતો, ત્યારબાદ હવે ચોક્કસપણે કહી શકાય કે હજી વરસાદી સીઝન બાકી હોવાના કારણે હવે પણ તે ઓવરફ્લો થઈ શકે છે. કારણ કે ઉપરવાસના જે વિસ્તારો છે ત્યાં સારા વરસાદને લઈ અને આજે 807 ક્યુસેક પાણી છે તેની આવક શરૂ છે. ત્યારે અત્યારે હાલ ડેમની સપાટીની વાત કરીએ તો ડેમની સપાટી છે તે 31 પોઈન્ટ સમથિંગે પહોંચવા જઈ રહી છે. ત્યારે 34 ફૂટે આ ડેમ છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે. ત્યારે ભાવનગર માટે એક સારા સમાચાર કહી શકાય કે જે પીવાના પાણીનો પ્રશ્ન છે તે આવતા વર્ષ માટેનો જે છે તે હલ થઈ ગયો ગણાય. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી માટે નીતિન. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, ભાવનગર માટે પણ પીવાના પાણીનો પ્રશ્ન આજે ઉકેલાઈ ગયો છે. વાત કરીશું પંચમહાલની કે જેના જાંબુઘોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાસ તો રામપુરા ગામ નજીક કોતર પરનો કોઝવે ડૂબી ગયો છે. કોઝવેમાં 2 વ્યક્તિઓ તણાયા હોવાનો વિડીયો પણ ફિલહાલ સામે આવ્યો છે. આ બંને વ્યક્તિઓને ગામના લોકોએ બચાવ્યા હતા. તસવીરો તમે નિહાળશો. ખાસ રામપુરા ગામની આ તસવીર છે.
પંચમહાલના જાંબુઘોડામાં જે રીતે ધોધમાર વરસાદ છે, આ તસવીરમાં તમે જુઓ છો બે વ્યક્તિઓ પાણીના વહેણમાં તણાતી જોવા મળી રહી છે. રામપુરા ગામ નજીક જે કોતર છે ત્યાંનો કોઝવે પાણીમાં ડૂબ્યો છે અને આ કોઝવેમાંથી બે વ્યક્તિઓ જે છે તે તણાયા હતા, જેમને ગામ લોકોએ બચાવ્યા છે. તસવીરોમાં તમે નિહાળી રહ્યા છો કે પાણીનું વહેણ કેટલું વધારે છે, કે આ વ્યક્તિ પોતે બેકાબુ થઈ ગયો અને તે પાણીમાં ડૂબ્યો હતો, જ્યારે ગામ લોકોએ મહામહેનતે તેને બચાવ્યો હતો. તસવીરોમાં તમને જોવા મળે છે સ્પષ્ટપણે આ વ્યક્તિ જે કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે પાણીના વહેણમાં તે તણાયો અને ત્યારબાદ તે ડૂબવા લાગ્યો હતો, પણ ગામ લોકોએ બંનેનો આબાદ બચાવ કર્યો છે. બે વ્યક્તિઓ હતા કે જેઓ આ કોઝવે પરથી તણાયા હતા. તો અત્યાર સુધીના જે આંકડાઓ છે વરસાદના તેના પર નજર કરીશું. આજે ખાસ તો કચ્છ, બનાસકાંઠા, જૂનાગઢ, નવસારી, ડાંગ, દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદ પડી શકે તેમ છે. અહીં તમે આ તસવીરોમાં નિહાળશો, આજના દિવસે એટલે કે 12 તારીખે આ સમગ્ર વિસ્તારો છે, દક્ષિણ ગુજરાત, આ તરફ સૌરાષ્ટ્રમાં એક જિલ્લો, આ તરફ કચ્છ અને બનાસકાંઠા, કે જ્યાં વરસાદ પડી શકે તેમ છે. 12 તારીખની વાત આપણે કરી રહ્યા છીએ. હવે આવતીકાલે એટલે કે 13 તારીખે શું અપડેટ રહેશે? તો જૂનાગઢ, ગીર સોમનાથ, આ સિવાય બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નીચે ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, આ બધા વિસ્તારો પર તમારે ખાસ નજર રાખવાની છે 13 તારીખ એટલે કે આવતીકાલ માટે. આ સમગ્ર જિલ્લાઓએ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે 14 તારીખની વાત પણ કરીએ, આ દિવસ પણ ભારે રહેવાનો છે. પોરબંદર, જૂનાગઢ, ઉપરની તરફ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પણ તમે ખાસ સ્ક્રીન પર નિહાળશો, જેમાં સુરતથી લઈને છે કે નીચે સુધી બધા જ જિલ્લાઓ જે છે તેમાં વરસાદ પડી શકે છે. વાત કરીશું વધુ અપડેટ્સની. વડોદરાના ડભોઈમાં એક મકાનનો ભાગ ધરાશાયી થયો છે. 4 માળના જર્જરિત મકાનનો એક ભાગ ધરાશાયી થયો હોવાની વાત સામે આવી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની તો નથી થઈ, પરંતુ ભારત ટોકીઝ પાસેનો જે ભરચક વિસ્તાર છે ત્યાંની આ ઘટના છે. આ એક જર્જરિત મકાન હતું, આ તેનો ભાગ જે છે એક ભાગ ધરાશાયી થયો હોવાની વાત સામે આવી છે. આ મકાન 4 માળનું હતું, જેમાંથી અમુક ભાગ ધરાશાયી થયો છે. ભાવનગરની વધુ વાત કરીએ કે જ્યાં મહુવામાં પણ એક કાચું મકાન ધરાશાયી થયું છે. એક યુવતીનું આ સમગ્ર ઘટનામાં મોત પણ થયું છે, 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. ખારી ગામની આ ઘટના છે કે જ્યાં વરસાદને પગલે એક મકાન ધરાશાયી થયું છે. બંને જે ઇજાગ્રસ્તો છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે એક યુવતીનું આ ઘટનામાં મોત થયું છે. મહુવાની વાત છે કે જ્યાં એક કાચું મકાન ધરાશાયી થયું છે. આગળ વાત કરીશું સાબરકાંઠા જિલ્લાની, કે જ્યાં પસાર થતો નેશનલ હાઈવે 8 ઉબડખાબડ થઈ ગયો છે. હજુ તો થોડા માસ અગાઉ તેને રીસરફેસ કરવામાં આવ્યો હતો, પણ વરસાદના થોડા જ ઝાપટામાં હાઈવે પર મસ મોટા ખાડા પડી ગયા છે. રસ્તાનું તથ્ય સામે આવી ગયું છે. ખાડાઓને કારણે હાઈવે પર અકસ્માતો સર્જાવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે. શામળાજી ચિલોડા નેશનલ હાઈવે હવે જોખમી બની ગયો છે. નેશનલ હાઈવે પરની રોજના 8000થી પણ વધુ વાહનો જ્યારે પસાર થતા હોય, દરેક વાહન આ ખાડામાં પડે છે અને તેને નુકસાન પણ થાય છે. વાહનોના ટાયર ફાટે છે, વ્હીલ પ્લેટ નીકળી જાય છે. ટોલ ટેક્સ લેવાતો હોવા છતાં હાઈવેની સ્થિતિ આવી હોય દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. હાઈવે ઓથોરિટી જાણે ટોલ ઉઘરાવીને રીતસરની વાહન ચાલકોને લૂંટી રહી છે. વાહન ચાલકો પર હાઈવેની કામગીરી પણ શંકા વ્યક્ત કરવા લાગ્યા છે. અત્યારે હાલ આપ જોઈ શકો છો કે આ નેશનલ હાઈવેનું કામ છેલ્લા 1 વર્ષથી જે બોગસ રીતે થઈ રહ્યું છે અને ઢંગ ઢાળા વગરનું, કોઈ આયોજન વગરનું થઈ રહ્યું છે. ચોમાસામાં હજુ 1.5 ઇંચ વરસાદ હિંમતનગરમાં 2 દિવસ પહેલાં પડ્યો, અહીંયા એટલા બધા ખાડા પડી ગયા છે કે ગાડીઓના ટાયર એમને ફૂટી જાય છે. ચોમાસામાં નેશનલ હાઈવે નંબર 8ની હાલત ખરાબ થઈ ગઈ છે. સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 8 કે જ્યાં ઠેર ઠેર મસમોટા ખાડા પડી રહ્યા છે. તો બીજી બાજુ જે 6 લેનનું કામ ચાલી રહ્યું છે તે કામ પણ મંદગતિએ ચાલી રહેવાનો લોકોનો આક્ષેપ છે અને જેમ તેમ ડાયવર્ઝન આપી દેવાને લઈને લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. નોંધનીય છે કે જે હાઈવેનું મંદગતિએ કામ ચાલી રહ્યું છે, આ ઉપરાંત જે હાઈવે પર જે ખાડા પડી રહ્યા છે તે પણ પૂરાતા નથી, જેને લઈને વારંવાર વાહન ચાલકોના ટાયર ફૂટવાને લઈને વાહનોને અકસ્માત પણ સર્જાય છે. તો આ ઉપરાંત વાહનોને નુકસાન પણ પહોંચી રહ્યું છે.
जो तंत्र आ लोकोनी मांगनी सांभळे अने जल्दी में जल्दी हाईवे रिपेर करावे तेवी लोकोनी पण मांग उठी छे। ईशान परमार, न्यूज 18 ગુજરાતી, સાબરકાંઠા। આગળ વાત કરીશું મેગા સિટી અમદાવાદની, કે જ્યાં કરોડો રૂપિયાના બંગલા હોય તેવા વિસ્તારમાં પાયાની સુવિધાઓ પણ નથી। આ પાયાની સુવિધા એવા રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। અમદાવાદના નાના ચિલોડાથી એરપોર્ટ રોડ પર તમે નીકળો તો આ 1 કિલોમીટરના રસ્તા પર 51 જેટલા ખાડા પડી ગયા છે, જેમાં વરસાદી પાણી ભરાય છે અને રહીશોને હાલાકીનો સામનો કરવો પડે છે। અમદાવાદના નાના ચિલોડા ન્યૂ શાહીબાગ વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 8ની આસપાસ અનેક ફ્લેટ અને બંગલાની સ્કીમ પડી છે, પરંતુ રોડ રસ્તા વર્ષોથી ખૂબ જ બદતર હાલતમાં છે। 1 કિલોમીટરના અંતરમાં જ અનેક ખાડા પડી ગયા છે, જેમાં વરસાદી પાણી ભરાય છે, કાદવ કીચડ થાય છે અને કોરોનાના કહેર વચ્ચે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। મેગા સિટી અમદાવાદના જ આ ભાગને પાયાની સુવિધા આપવાનું કદાચ સત્તાધીશો ભૂલી ગયા છે અને પરિણામે લાખો કરોડો રૂપિયા ખર્ચીને પણ લોકો ખાડા નગરી અને ગંદકી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। બહુ તકલીફ છે અહીંયા તો, આ 4 વર્ષથી અહીંયા આ જ પોઝિશન છે। કંઈક વસ્તુ અહીંયા સરકારે ધ્યાન નથી આપતી, કેટલા જ એક્સિડન્ટ થયા છે અહીંયા આ રોડના કારણે। બહુ વધારામાં વધારે આ બધું રોડ તમે જોઈ લો ને તો બધા તકલીફ જ છે ભૈયા। કમ સે કમ 50 થી 60 ખડ્ડે હોંગે યાર 1 કિલોમીટર એરિયા મેં। યહાં પર દેખો બારિશ કે કારણ કિતના પાણી ભર ચુકા હે સારા કા સારા, ઉપર સે મલેરિયા કભી ભી બુખાર આગા તો ડોક્ટર કે પાસ જાઓ તો ડોક્ટર સીધા કોરોના મેં ડાલ દેગા। અબ મેરે બચ્ચે બેઠે હૈ અંદર, બહાર નિકલ નહીં રહે, વૈસે હી ડર લગા હુઆ હૈ કોરોના કા। ઓર યે ખડ્ડે યે કભી આયે 4 સાલ સે કોઈ આયા નહીં હૈ ઇસકો રિપેર કરને કે લિયે। યહાં બંગલો ભી 1-1 કરોડ ઉપર ના છે, 1.5-1.5 કરોડ ના છે, બડા રસ્તો સેમ ગામડાની સિચ્યુએશન છે। આ રસ્તો ક્યારે ભી આ બન્યો નથી, 3 વર્ષથી આ રોડની સિચ્યુએશન એવી જ છે। ખાડામાં પાણી ભરાઈ જાય, ખાડામાં કોઈ પડી જાય અને ગમે ત્યારે પડવાનો ચાન્સ હોય છે ખાડામાં। અમદાવાદના નાના ચિલોડાથી એરપોર્ટ સુધીના વિસ્તારમાં ઠેક ઠેકાણે ખાડા જોવા મળી રહ્યા છે। નાના ચિલોડા વિસ્તારમાં અમે આવ્યા છીએ, અહીંના 1 કિલોમીટરના રોડ ઉપર 51 જગ્યાએ રોડ તૂટ્યા છે, 51 જગ્યાએ ખાડા પડ્યા છે, અનેક વાહનો આ ખાડામાં પછડાઈ રહ્યા છે અને સ્થાનિક લોકોની કરમની કઠણાઈ કહો કે તેમની જે હેરાનગતિ, વર્ષોથી આ ખાડાઓનું અહીં સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ઠેક ઠેકાણે જે છે રોડ રસ્તાઓ તૂટેલા છે, ખૂબ જ બદતર હાલતમાં છે અને જ્યારથી વરસાદ પડ્યો છે ત્યારથી તેમાં પાણી ભરાયા છે અને તેની અંતર્ગત ભારે કીચડ થતા અંદર જે છે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે। આસપાસના લોકો પણ જે છે તેના કારણે રોગચાળાના ભયમાં સંકળાય તેવી ભીતિ સેવી રહ્યા છે। એક તરફ કોરોનાની દહેશત છે ત્યારે આના કારણે તેમને જે છે કોરોનાનો ચેપ લાગે તેવું પણ તેમને લાગી રહ્યું છે, તમને ભય સતાવી રહ્યો છે, કારણ કે સિમ્પટમ્સ જે છે તે એક સરખા છે। બિલકુલ જોઈ શકાય છે કે અહીં આસપાસનો તમામ જે 1 કિલોમીટરનો રોડ છે તેની અંતર્ગત 51 જેટલી જગ્યાએ રોડ પર તૂટ્યા છે અને ખાડા પડ્યા છે અને તેની અંતર્ગત ઠેક ઠેકાણે પાણી ભરાતા લોકો, વાહન ચાલકો ભારે હાલાકીમાં મુકાયા છે। અમદાવાદના વિવિધ વિસ્તારોની આ હાલત છે, પરંતુ નાના ચિલોડાથી એરપોર્ટ તરફ જતા આ 1 કિલોમીટરનો રોડ ભારે બિસ્માર હાલતમાં છે અને લોકો જે છે ભારે હાડમારી ભોગવતા થયા છે। કેમેરા પર્સન કલ્પેશ જોશી સાથે સંજય જોશી, ન્યૂઝ 18 અમદાવાદ। તો એક બ્રેકનો સમય થયો છે, બ્રેક બાદ ફરી એન્જોય કરીશું અન્ય અપડેટ્સ પર।
મેરા બધા આપનું સ્વાગત છે અને આવો હવે માણીએ કવિ તુષાર શુક્લની કૃષ્ણ પ્રેમની કવિતા. ઓછો 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 છે ચારે બાજુ, ઓછો આઠે પહોર, ઓ શ્રીજી જીવતર ઝાકમ છો. આપણા બધાની મનસ્થિતિ અત્યારે આ છે કે ઓછો આઠે પહોર, ઓ શ્રીજી જીવતર ઝાકમ છો. હૈયું મારું બન્યું હવેલી, મારું હૈયું જ હવેલી બની ગયું છે પ્રભુ. હૈયું મારું બન્યું હવેલી, કીર્તન મારો શ્વાસ, ભગવાનની લીલા ભગવાનના પ્રાગટ્યની ક્ષણો તરફ જેમ જેમ આપણે જઈએ છીએ, એ જે આપણી ચેતના અત્યારે બે કાંઠે છે, ત્યારે હૈયું મારું બન્યું હવેલી, કીર્તન મારો શ્વાસ, નામ સ્મરણની રટણા રગરગ વહેતી બારે માસ, આરોગો અનહદના સ્વામી મોહન માખણ ચોર, ઓછો આઠે પોર, ઓ શ્રીજી જીવતર છાકમ છોર. ભગવાન ધીરે ધીરે સજ્જ થઈ રહ્યા છે કે પીત પિતાંબર કમર ધર્યું ને કેસર ચંદન આડ, પીત પિતાંબર કમર ધર્યું ને કેસર ચંદન આડ, મિસરી માખણ ભોગ ધરાવું કરતા તુજને લાડ, આરોગો અનહદના સ્વામી મોહન માખણ ચોર, કે અંતરના ઓ રસીએ શ્રીજી અત્તરના અંઘોળ, હો શ્રીજી ઓછો આઠે પહોર. આશરે સમાચારોમાં હાલ તો આટલું જ. મને યશના આપશો રજા જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.